નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, ખાસ આજે આપણે વરસાદ, પવન અને ઠંડીની વાત કરીએ. તો હું આપને જણાવી દઉં કે પહેલા તો જે અમે એક અનુમાન આપ્યું હતું આપને 12 ડિસેમ્બરનું, એ 12 ડિસેમ્બરે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ અસર જોવા મળી. અને જે સૌરાષ્ટ્રનું અમે ગઈકાલે અનુમાન આપ્યું હતું તેની અંદર પણ અમારે એક મહુવાથી લઈને ઉના સુધીનું, જે ગીર સોમનાથનું ઉના છે ત્યાં સુધીનું અનુમાન હતું, એટલે 80 થી 85 કિલોમીટરનું વેરિએશન આવ્યું. પણ એ વિસ્તારની અંદર એક વરસાદ જોવા મળ્યો એટલે એક આપણું અનુમાન હતું અને આપણું એક નવી ટ્રાય હતી, એની અંદર પણ આજે આપણે સફળ થયા છે. બાકી અમે જે આગાહી કરતા હોય તેની અંદર જનરલી હોય છે, પણ અમે આ વખતે 2 દિવસ સુધી વિસ્તારના નામ આપીને આગાહી કરી અને એ મુજબ વરસાદ પડ્યો અને એને કારણે ખરેખર એક નુકસાન પણ છે, એની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. પણ હવે અમારે આપને જણાવવું છે કે જે આ એક વરસાદની સંભાવનાઓ હતી, જે અમે આમ તો સૌ પ્રથમ બધા આગાહીકારોની પહેલા નવરાત્રી આસપાસથી જ કહેતા આવતા હતા કે ડિસેમ્બરના જે કઈ 11 થી 16 ડિસેમ્બર છે એમાં વરસાદ પડશે અને એ વરસાદ જોવા પણ મળ્યો. અને હવે જે ઘણા બધા આગાહીકાર કદાચ આનાથી વધુ પણ લાંબો વરસાદ ચાલવાની એક આગાહી કરતા હશે, પણ મારું જે અનુમાન છે તે મુજબ જ્યાં સુધી મને એક દેખાય છે ત્યાં સુધી મને એવું લાગે છે કે હવે જે લાંબો વરસાદ નથી ચાલવાનો. ભલે 16 સુધીની અમારી આગાહી હતી એની અંદર પણ આપણે જણાવ્યું હતું કે 16 ડિસેમ્બર સુધી આમ તો વાદળાઓ થશે અને હવે વરસાદ ન પડે એવું પણ માનીએ, પણ વાદળાઓ થતા હોય એને કારણે અમુક જગ્યાએ સામાન્ય ઝાપટા પડી જાય તો એક અપવાદ રહેશે. બાકી હવે શક્યતાઓ ન માનીએ પણ હજી વાદળાઓ થતા રહેશે અને એ જે વાદળાઓ થશે તેની ઊંચાઈ 10 કિલોમીટરની આસપાસની હશે, એટલે એક ઊંચા વાદળા હોય, જે વરસાદ ન વરસાવે એ પ્રકારના વાદળા હશે, એટલે એનાથી ચિંતા કરવાની જરૂર નથી. પણ જે એ વાદળા થશે એ આપણા માટે ખૂબ ફાયદારૂપ હોય છે અને ક્યાં ફાયદો કરશે એ પણ અમે આપને આગળ ઉપર બીજા કોઈ ને કોઈ વિડીયોમાં સમજાવી દેશું. પણ હવે જે વાદળા થશે આપણા માટે ખૂબ ફાયદારૂપ છે. બીજું કે જે અમે ઘણા દિવસથી બીજે પવનની આગાહી કરીએ છીએ, આમ જોવા જઈએ તો પવનની આગાહી કોઈ કરતું નથી પણ આપણે કરીએ છીએ, એની અંદર પણ જે મેં આપને 16, 17, 18નું જે જણાવ્યું છે તેમાં ખાસ કરીને 17 તારીખે વધુ પવન જોવા મળશે, એટલે પવનને કારણે આપણે અમુક મોટા પાક હોય જેવા કે એરંડા છે, કપાસ છે, તુવેર છે વગેરે, જે કઈ બાજરો છે, મોટા ઘઉં થઈ ગયા હોય તો એને પણ નુકસાન કરી શકે, એટલે ખાસ કરીને પાણી પાવામાં ધ્યાન રાખવું. એટલે આ પવન છે એ પણ 17 તારીખે ખૂબ ફૂંકાવાનો છે અને પવનની સ્પીડ છે એ પણ 18 થી લઈને 20ની આસપાસની સ્પીડ હશે, એટલે આમ જોવા જઈએ તો એ પવન છે કોઈ વાવાઝોડા જેવો પવન ન હોય, પણ એ પવન પણ આપણા માટે એક વાતાવરણને કારણે યોગ્ય સમય પ્રમાણે આવે છે, એટલે એક ફાયદારૂપ છે. એ પવન ઘણી વખત આપણે શિયાળાની અંદર આમ ખેડૂતની ભાષામાં કહેવા જઈએ તો રોયાણ ફૂંકાય એ ટાઈપનો પવન હશે, એટલે એ પવન છે ઠંડો પવન ફૂંકાતો હોય એ પવન પણ શિયાળામાં ઘણી વખત જોવા મળે છે, એ પવન જોવા મળશે અને એ પવન જોવા મળશે એટલે એને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધશે, જે પવન વધવાને કારણે જે આપણું ટેમ્પરેચર છે એ પણ ડાઉન થશે, એટલે એને કારણે હવે આપણે જોવા જઈએ તો ઠંડી પણ ધીમે ધીમે આપણી નજીક છે અને આમ અમે 15 તારીખ પછીથી ઠંડી પણ વધવાની એક શક્યતા બતાવી હતી. એ મુજબ હવે ઉત્તર ભારતની અંદર ઘણી જગ્યાએ બરફનો વરસાદ પણ જોવા મળે છે, એટલે એને કારણે હવે ઠંડી આવશે અને થોડુંક આ પવન ફૂંકાવાને કારણે પણ વાતાવરણ ઠંડુ થશે, એટલે હવે આપણે ઠંડી પણ 15 તારીખ પછીથી ધીમે ધીમે જોવા મળી જશે, એટલે એક આ ઠંડી, પવન અને વરસાદના ખાસ જે ન્યૂઝ હતા એ મેં આપના સુધી પહોંચાડવાની કોશિશ કરી. પણ આમ જોવા જઈએ તો આ વાતાવરણની અંદર જે ઠંડી હોવી જોઈએ આ વર્ષે હજી નથી, એની પાછળ પણ જમીનની અંદર લાવા સક્રિય છે અને લાવાની ગરમી પણ એક કારણભૂત છે, એટલે લાવા સક્રિય છે એના હિસાબે અમુક પ્રકારની જે આપણે ગરમી પણ જોવા મળે છે. પણ હવે ટૂંક સમયની અંદર હવે આપણે ઠંડી ચાલુ થશે. બાકી વિશેષ માહિતી હજી જે કઈ હશે તે અમે આપને નેક્સ્ટ વિડીયોની અંદર જણાવશું. આવતીકાલે એક નવા વિડીયો સાથે મળીશું. જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને આ અમારો વિડીયો તમારા તમામ ગ્રુપની અંદર શેર કરજો. હાલ રજા આપશો. ધન્યવાદ.